એકમાં એક ભળે ને તો બે થાય, એને ગણિત કહેવાય. ધ્યાન દેજો આ વાતમાં, સમજે એને મુબારકનગર દ્વારકાથી જ હો વરહના બધાયના ઘરે. પણ આ મુદ્દો અઘરો લઈને આવ્યો છે. એકમાં એક ભળે એને બે કહેવાય, પણ ઈ ગણિત છે. પણ એકને એક મળે ને એને પ્રેમ કહેવાય. એકને એક મળે એને પ્રેમ કહેવાય. પણ કહેવાય જો એકને એક મળી જાય અને ઝીરો થઈ જાય સાહેબ, એને આધ્યાત્મિકતા કહેવાય. પણ હવે હા, પણ જો અઘરું હવે છે. એકને એક હામ હામા કરવામાં આવે એને રાજકારણ કહેવાય. એકને હામો, એકને હામો કરવામાં આવે એને રાજકારણ કહેવાય. પણ કહેવાય જો એકને લઈને એકની બાજુમાં મૂકવામાં આવે ને એને અગિયાર કહેવા, પણ એને સંગઠન કહેવામાં આવે છે. એકને એકની બાજુમાં મૂકી ગયો સાહેબ તો એ અગિયાર થઈ જાય, પણ એને સંગઠન કહેવામાં આવે. નક્કી ઈ કરવાનું છે, આપણે શું કરવું. નહીતર મને ખબર છે સમાજ બહુ જેના મોઢે બહુ સરસ્વતી છે, મીડિયાની ક્લિપમાં આપણી નાયક કદી પાછી પડી નથી ને પડવાની નથી. મારો દ્વારકાધીશ સદબુદ્ધિ આપે. ખરા રસ્તે ક્યાં જવું છે ઈ માર્ગદર્શન મળી જાય ને ઈ જ કૃપા હોઈ શકે, બીજી ક્યાંય કૃપા ન હોઈ શકે. આપણે ક્યાં રસ્તે ચાલવું છે, આપણે ક્યાં રસ્તે જઈએ તો સારું લાગે. હમણાં નવડાએ રઘુભાઈ આઠડાને ઠપાટ મારી. ગુજરાતી સમજ આવી ગઈ કે નહીં આવી? મારો બાપ તો રાજીના રેળ થઈ ગયો. તાળીઓથી બતાવો. આમ તો જોકે મારી ગુજરાતી એવી હોય છે કે એ લગભગ બધાને સમજાઈ જતી હોય છે. બહુ તો છે. મેં હું સીધો નાથ દ્વારાથી જગતનાથ પાસે આવ્યો છું સાહેબ. મેં હવારમાં હવા તેણે ગાડી ચાલી, હવારમાં ઉપાડી. તમે મોબાઈલ ગૂગલમાં નાખજો કેટલું થાય. સાડા ત્રણ વાગે અમે, ત્રણ વાગે ત્યાંથી નીકળ્યા. લાલાને કીધું, મેં કીધું તું વાહલી સીટમાં હુઈ જા. મારો બાપ લાલભાઈ લાઈવ ઘડીક મારી પાસે, અને પછી પંખીડી જે ચાલી ઉડી ભાઈઓ. હા 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 હા, આપણને એમ થાય ગાડી હાલે કે એઠેલી રોડ હરતો જાય છે. આમાં મને ઘણા એમ કે ધીમી હાકજો. આમાં બહુ કંઈ ધીમું હાકું ને ફાસ હોય હોની ફેરની વાતું છે. બાકી ધીમા આવ્યા જાય તો વાહેલી કોક ઝીકી દે છે. જાવું ક્યાં આમાં કે નક્કી ના, દ્વારકાધીશની કૃપા પ્રમાણે હાલવું. પણ વાત એ કરતો હતો, નવડાએ આઠડાને ઠપાટ માર્યો. આઠડાને જ્યાં ઠપાટ મારી મંગલભાઈ, એટલે તેદુનો આઠડો વળી ગયો. કારણ કે પૂર્ણાકની ઠપાટ લાગે હું રહી પછી કાંઈ એ નવડે નવ નવે જ આઠને ઠપાટ મારે, એટલે આઠે કીધું કે એ ભાઈ, એ વડીલ કેમ કેમ માર્યું? તક તું મારથી નાનો છો. તક નાનો હોય ને મરાય કે તો. હવે નવથી આંકડો તો મોટો કોઈ છે નહીં. હવે એ આવી સલાહ દે કે નાના ને મરાય પછી આઠડો રહે. આઠડાએ હાથડાને મૂક્યો, તત્રાહો થઈ ગયો. હાથલાએ સગડાને મૂકી તો સગડો ઊંધો થઈ ગયો. છએ પાંચને, પાંચે ચારને, અને બધાને કેટલો મારા ઉપર પૈસા નાખે છે આવા વડીલો. ડાંગર દાદાને થાળીઓથી વધાવો, નહીં તરી લગભગ ક્યાંય રૂપિયાનો ઘા ન કરે. પણ તાળીઓથી વધાવો, તાળીઓથી વધાવો. વાહ, એ વાત. અમારે હનુમાન જયંતિમાં હતાધાર શિવાય આને મેં ક્યાંય ઉડાડતા જોયા નથી. પણ આવા વડીલોના માર્ગદર્શન હેઠે કેટલા વર્ષથી આપણે 15 વર્ષથી મારી ઉપર રૂપિયા ઉડાડે છે. અને હું એ અવડો નવડો છું, એ અવડા નવડા છે. બોલો, આને આનંદ છે ને, એ કોઈ દિવસ તમારી ઉંમર ન ઘટવા દે. એ ખૂબ આનંદ. વાહ, મળી ગયું પછી નિરાજી. એકડે એકથી જરૂર છે એ વાત કરતો હતો હું. નવડાએ આઠડાને, આઠડાએ સાતડાને, સાતડાએ છને, છએ પાંચને, પાંચને
પાંચડા એ ચોકડા ને મારતા તો ચોકડી પડી ગયો. એ ચોકડા એ તગડા ને, ધ્યાન દેજો વાતમાં, બહુ લાંબી વાત ટૂંકી લઈ લઉં છું. અને ચોકડા એ ત્રણ ને, ત્રણ ને બે, અને બગડા એ જયારે એકડા ને ઠપાટ મારી ને ત્યારે એકડો બોલ્યો. ત્રિકમભાઈ અદભુત બોલ્યો છે. એકડા ને જયારે બગડા એ ઠપાટ મારી ત્યારે એકડા એ કીધું કે બગડા ને કે એ છોકરાઓ, એકડો બોલ્યો, એ છોકરાઓ પ્રોટોકોલ નું ભાન છે કે નહીં? બગડો કે છે ના છોકરાઓ, મે તું અમારથી નાનો છો. અને એકડે જવાબ આપ્યો કે ઉંમરમાં નહીં, વિચારથી. તમે ભલે બગડા તગડા ચોગડા પાંચડા હોવ, પણ એકડો કહે છે તમે મારી ઉત્પત્તિ છો. બે કેમ થયા એ ખબર છે? એક વત્તા એક એટલે બે, બે વત્તા એક એટલે ત્રણ. પણ એકડાએ કીધું મારી ઉત્પત્તિ કેમ થઈ એ દેખાડ લે, એકડો કેમ થયો? સમાજમાં જ્યાં સુધી એકડા ન બનો ને ત્યાં સુધી તમારો કોઈ આંક નથી આંબળી લેજો. તમારે એક બનવું પડે. એક બનો, એક બનો, એક બનો, એક બનો અને નેક બનો. એટલે એકડાએ ત્યારે બગડાએ કીધું કે ભાઈ સમજણની વાત નહીં, અંકમાં તું નાનો છો. એટલે પાછું એકડાએ કીધું કે તો નાનો હોય ને મરાય એમ કે હા, તક તો મારે કોને મારો? જ્યારે બગડે સલાહ દેજો. બગડા બહુ બગડ્યા છે, બગડે સલાહ દીધી કે તારે તો તારથી નાનો ઝીરો શૂન્ય એને માર. ત્યારે એકડે કીધું હા ભેળ, એકડો કેમ બનાવી? નાનાને મરાય નહીં, બાજુમાં લેવાય. નાનાને બાજુમાં લેવાય એમ કરીને એકડાએ શૂન્યને પોતાની બાજુમાં લઈ લીધું. કેટલા થયા? શૂન્યની કોઈ કિંમત નથી એમ ઘણા એમ કહેતા કે આની આપણને શું જરૂર પડે, રહેવા દે. એ જ વ્યક્તિ તને દસ ગણો કરશે યાર. જે શૂન્ય છે, જેની કોઈ કિંમત નથી, પણ એકડાની બાજુમાં જે આવી ગયો, એટલે સાંભળી લેજો, એ એક હતો સીધું દસ ગણો થયું, એ દસ બન્યો. ત્યારે એકડાએ કીધું હજી એક શૂન્ય લઈ લે, તને દસ દસ ગણો કરતો જશે. એ દસ ની બાજુમાં શૂન્ય મૂકો એટલે સીધા સો, સો ની બાજુમાં શૂન્ય મૂકો એટલે સોધા, દસ ગણા હજાર, એની બાજુમાં મૂકો એટલે દસ હજાર, સીધા એની બાજુમાં મૂકો એટલે લાખ. શૂન્યની કિંમત નથી એવું કોને કીધું? પણ તમે કોની પાછળ હાલો છો ને તો કિંમત વધે. ભલામણા તમારી આગળ કોણ છે? પછી બાજુમાં શૂન્ય મૂકી અને નવડે છે સાળું કર્યું. અને પછી નવડાને કીધું એકડાએ કે તું પૂર્ણાક છો, પણ એટલી ક્ષતિ છે ને, તે જો બાજુમાં શૂન્ય લઈ લીધું હોત ને તો તું દસ ગણો નેવું થઈ ગયો. ભલા માણા હું તો દસ જ થયો, પણ તું તો મોટો માણા છો. અને તે જો નાના માણાને બાજુમાં લઈ લીધો હોત તો તું નેવું બની ગયો હોત. ભલા માણા એમ જીવનમાં ઉજળું કેટલું થાય. એકની બાજુમાં એકને લઈ લેશો એટલે અગિયાર થશે, અને સંગઠન સંકલન કહેવાય. ભગવાન કૃષ્ણ એ શીખવે છે કે તમે એકલા ગોવર્ધન ઊંચો કરવાની. આપણે જો લગભગ કેળીએ બધા આપણે નબળું, આપણી નાય કેળીનું કાંસું બહુ કા, આપણે આમ વાળીને બેઠા હોય કા ટેખા લઈને બેઠા, એ કેદું ના ખબર ગોવર્ધન ઊંચો કર્યો ને તેદું ના. આપણે ભગવાન કૃષ્ણની આરવાર જે લાકડીઓ રાખીને તો આપણને થોડુંક અભિમાન આવ્યું. એ કે કાંઈ ટસલી આંગળીએ થોડો ગોવર્ધન રહેતો, એ તો આપણે ડાંગલા રાખ્યા છીએ. તો ભગવાન કે એમ તમને અભિમાન આવ્યું? અને ભગવાને ગોવર્ધનને થોડીક ઢીલ દીધી. એ ગોવર્ધન લ્યો સહેજ ઢીલ દીધી તો કીડે કડક આવે, લેજે પાંચ ચા દાહે તારો બાપી કે આ તેદુના કડી લીધી ઓલા થયા.